दानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग छत्रीस एमां खैया खत्रीनो पराजय करी संतोने घणो बधो उपदेश आपे छे। आगळ मुक्तानंद स्वामी उत्तम राजाने कथा संभळावे छे ने आधारानंद स्वामी लखे छे पूर्व पांचमो तरंग 37। श्री हरि वात कहत हे हरिजन प्रति जोय मुक्त हो या बद में अति विषय मिले मालम होय विषय की चाह जीव बद को दुख परे करत न त्याग तैसे मुक्त को रहत है हरि पद में अनुराग। श्री हरिए हरिभक्तों की साथे वातो करता कहू માણસને હું વિષયથી મુક્ત છું કે વિષયમાં બંધાયેલો છું તેની ખબર તો વિષયનો જોગ થાય ત્યારે પડે। જેમ બદ્ધ જીવને વિષયની ચાહના હોય છે તેથી તેને દુઃખ પડે તો પણ ત્યાગ કરી શકતા નથી, તેવી જ રીતે મુક્તને ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ અનુરાગ હોય છે। એવા મુક્ત તો ભગવાનના ચરણોમાં પ્રેમ કરતા જે કોઈ તેમાં અંતરાય કરે છે તેમાંથી ચિત્તને તોડી નાખે છે અને ભગવાનમાં પ્રેમ વધારવામાં જે સહાયરૂપ થાય તેનો જ સંગ કરે છે। તેમજ 14 લોકના ભોગ સુખને ત્રિવિધ તાપથી સળગતા દેખે છે એવા તે મુક્ત બળવાન છે અને તેમના સમાગમથી મનુષ્ય ભવસાગરને તરી જાય છે। મહારાજ અહીંયા આગળ હરિભક્તોની સાથે વાતો કરતા કહે છે કે દરેક જીવાત્માએ પોતાનો અંતરમાં તપાસ કરતા રહેવું જોઈએ, હું કેટલો બદ્ધ છું અને હું કેટલો મુક્ત છું આનો વિચાર કરવો જોઈએ। મહારાજ કહે છે બદ્ધ જીવ અને મુક્ત જીવ બંનેના વિચારો ઘણા જુદા છે। જેવી રીતે તેલ અને પાણી બે રહે છે, રાખવા હોય તો ભેગા પણ છતાં પણ છે કેવા જુદા। તેલ અને પાણીને ભેગા રાખો તો એ જુદા જ દેખાય, એવી રીતે મુક્ત ભાવવાળો મુક્તાત્મા અને બદ્ધ ભાવવાળો જીવાત્મા એ બે ભેગા હોય ને તો પણ પરમાત્મા એને ઓળખી કાઢે અને જે મુક્ત પુરુષો છે ઓળખી કાઢે કે આ મુક્ત છે ને આ બદ્ધ છે। કારણ કે બંનેના વિચારોમાં આસમાન જમીનનો ફેર હોય, એક પંચ વિષયોનો ભૂખ્યો હોય, પંચ વિષયોનો લાલચું હોય, પંચ વિષયોના વિયોગથી એ દુઃખી થતો હોય। બદ્ધ જીવ એવો છે કે પંચ વિષય કરીને સુખી થાય છે, પંચ વિષય ભોગવે કરીને સુખી થાય છે, પંચ વિષય મળે એટલો એને આનંદ થાય છે, પંચ વિષય દ્વારા દુઃખ થાય છતાં પણ એને એમાં સુખ જ દેખાય છે, બદ્ધ જીવની વૃત્તિ આવી છે। મુક્તાત્મા પણ આ પૃથ્વી પર જ્યારે દેહનું ધારણ કરે છે
ત્યારે મહારાજ કે નારદ સનકાદિક જેવા મુક્તને પણ પંચ વિષય ગ્રહણ કર્યા વિના ચાલતું નથી, એ પણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પાંચ વિષયોનો ભોગ કરે જ છે દેહધારી તમામ, પરંતુ મુક્ત જે છે એ ભગવાન સંબંધી પંચ વિષયને ભોગવે છે, એમાં પણ એ હંમેશા ઉતરતા પંચ વિષય મળે એમાં રાજી રહે છે અને ઉતરતું મળે એને બહુ સુખ થાય. ભગવાન સંબંધી હોવા છતાં પણ એના વિચારમાં સતત એવું રહે કે ઉતરતામાં ઉતરતું હોય એ મારે સારું, એ મુક્ત પુરુષનું લક્ષણ છે. નહીં તો ભગવાન સંબંધી પંચ વિષયો પણ જો ધ્યાન રાખવામાં ન આવે તો મુક્ત પદવીને પમાડવાની જગ્યાએ બધ આપણને બનાવી દે. ભગવાનને તો આવું ગમે છે, ભગવાનને તો આવું ગમે છે, ભગવાનને તો આવું ભાવે છે, ભગવાનને તો આમ કરવું છે, એમ કરી કરી ભગવાનના નામે આપણે જો વિષયોના ભોગતા થઈ જઈએ તો પ્રોબ્લેમ. આપણને મોગરાનું બહુ ગમે છે અત્તર, અને આપણે કહે મહારાજને તો મોગરાનું અત્તર બહુ ગમે એમ કરીને ભગવાનને બરાબર મોગરાના અત્તરથી બરાબર પલાળીએ અને પછી એ અત્તરના પૂમડા લઈને આપણે આખો દિવસ હુંઘ્યા કરીએ પ્રસાદીનું કરીને, તો હા સામાન્ય સ્થિતિ માટે બરાબર છે, સામાન્ય દશામાં બરાબર છે, પરંતુ જ્યારથી આપણે એવો વિચાર કર્યો હોય કે મારે હવે ભગવાનના અનાદિ મુક્તની પંક્તિમાં ભળવું છે, આવો નિર્ધાર કર્યા પછી તો ભગવાન સંબંધી સારા પંચ વિષયને પણ વિચારે કરીને ટાળવા, નહીં તો ભગવાનના નામે આપણી ભક્તિના ભવાડા થઈ જાય આપણી ભક્તિના. કારણ એ છે કે ભગવાનના નામે તો બધું જ થાય, ભગવાનને કેસર કેરી જમવી છે લઈ આવજો, હવે ભગવાનને જમવી છે કે ભગતને જમવી છે, ભગવાનના નામે થાય. હા શુદ્ધ વિશુદ્ધ ભાવ હોય કે મહારાજને જ અર્પણ કરવું છે, અને મહારાજને અર્પણ કર્યું પછી મહારાજની પ્રસાદી મળી તો ભલે, અને ના મળી તો કંઈ વાંધો નહીં, ભગવાનના બીજા પ્રસાદી મળી ગઈ તો મારું કશું ના ગયું, બહુ સારું થયું, બહુ સારું થયું. સારામાં સારા ભગવાન સંબંધી પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ હતા, પણ એ ભગવાને જે પ્રસાદી આપી, રસ સંબંધી આપી, ગંધ સંબંધી આપી, એ બધી પ્રસાદી ભગવાનના બીજા ભક્તોને મળી ગઈ અને હું છેલ્લો આવ્યો તો મારે રહી ગઈ, ભગવાનની મારી પર બહુ મોટી કૃપા, કંઈ વાંધો નહીં, ભગવાનનો બીજો પ્રસાદ તો મળી જશે ને, ભગવાનની એક સાકરની ગાંગડી મળી જશે ને, એક ભગવાનની ફૂલની પાંખડી મળી જશે ને, પ્રસાદી કેટલી જોઈએ, પ્રસાદી કેટલી જોઈએ, થોડીક જ જોઈએ, થોડીક. એને ભગવાનનો ભક્ત કહેવાય, ભગવાનનો ભક્ત એને કહેવાય, પરંતુ પંચ વિષય ભગવાન સમ, કારણ કે આપણે બધા ભગવાનના ભક્તો છીએ એટલે આપણે જગતના પંચ વિષયો તો ભોગવવા જવાના જ નથી, એટલે એની ઉપરનો વિચાર કરવો, એની ઉપરની ચર્ચા કરવી, એની ઉપરની વાતો કરવી એ આપણા માટે વ્યર્થ છે. કારણ કે આપણે બધાએ કથા કરવાવાળાથી માંડીને સાંભળવાવાળા સુધીના એવા તો હોઈએ જ કે આપણે જે કાંઈ હોય એ ભગવાનને ધરાવીને પછી જ લેતા હોઈએ, એટલે આપણે હવે કયો વિચાર કરવાનો છે. પ્રાથમિક દશામાં બધું બરાબર છે કે આપણે જે જોઈએ ભગવાનને ધરાવું લઈ લેવું, ભગવાનને ધરાવું લઈ લેવું, પણ જેમ જેમ આપણે સ્થિતિમાં જવું છે એમ વિચાર કરવો જોઈએ કે જેવું તેવું પણ ભગવાન સંબંધી મને મળતું હોય તો મારા મોટા ભાગ્ય છે. બહુ સારા ઉત્તમ પંચ વિષયો ભગવાન પાસે તો આવતા હોય, પરંતુ મને જો ઉતારા મળતા હોય તે ભગવાનની મારી ઉપર બહુ મોટી દયા છે. ભગવાનના ભક્તએ મારા માટે ઉત્તમ પંચ વિષય ન રહેવા દીધો ભગવાન સંબંધી, એ મારા ઉપર ભગવાનના ભક્તએ દયા કરી એમ થવું જોઈએ. પરંતુ આપણને બધાને એમ થાય, મને ભૂલી ગયા, હું યાદ જ ના આવ્યો તમને, ભગવાનનો મહેસૂબ વેચતા હતા મને હું યાદ જ ના આવ્યો, મારી ગણતરી કરી જ નહીં પહેલેથી, એમ થાય. હવે ભાઈ મહેસૂબ નહીં મગજ, બે ભગવાનને જ ધરાયા હતા, મગજ જમી લો ને. અરે પણ પેલું બટકું હતો તે કેમ હું અહીંયા તો ખબર નહોતી તમને, જોયું તમે પેલો ઉત્તમ પંચ વિષય એનાથી થોડો ઓલો ઉતરતો, એનાથી ઉતરતું પાછું બીજું હોય. આ રસ સંબંધી હું વાત એટલે સમજાવું તરત સમજાઈ જાય વાત, કંઈ સમજવાની અંદર વાર જ ના લાગે, કારણ કે આપણો રોજનો અભ્યાસ છે ને એનો, રોજનો અભ્યાસ છે એટલે તરત જ સમજાઈ જાય, વાર ના લાગે સમજાતા તરત સમજાઈ જાય.
સિદ્ધાનંદ સ્વામી, જો મુક્તની સમજણ ને બદની સમજણ કેવી હોય. સિદ્ધાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી એમનું નામ એટલે પડ્યું કે એમને મૂર્તિને સિદ્ધ કરી લીધી હતી, મૂર્તિને પકડી રાખતા હતા. પોતે સચ્ચિદાનંદ સ્વામી સાથે રાધાવાડીએ રહે અને ત્યાં ખેતી કામ કરે, એમાં શેરડીનો વાડ ઊભો થયો હોય, એક વર્ષે શેરડી તૈયાર થાય, તે સિદ્ધાનંદ સ્વામી શું કરે, રાત્રે સરસ શેરડીના સાઠાઓ હોય ને એને કાપી નાખે અને એને બરાબર હંગરીને 25-30 મૂકી દે, સારા સારા હોય, એ ઓળખતા આવડવી પડે કે આ શેરડીમાં કઈ શેરડી સરસ છે, આ બધી કળા છે. તો આ બધું સ્વામી એવી સરસ શેરડીઓ ગોતીને રાખે, સવારમાં પાછા ગાડું ભરે શેરડીનું અને ઓલા 30-35 સાઠા જે હારા હોય એ લઈ જાય, લઈને દાદાના દરબારમાં મહારાજને દેવાના. મહારાજ બધા સંતોને વહેંચે ને બધા સંતો જમે, સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી બે આમ હાથ જોડીને ઊભા રહીને દર્શન કરીને પાછા વાડીએ જાય. મહારાજ એકવાર સભા કરી કથા વાર્તા કરતા હતા, એટલે મહારાજ કે હજુ આ જ દિવસ સુધી 3 મહિના સુધી શેરડીનો વાડ હાલ્યો, એટલે મહારાજને એમાં 2-4 દિવસ બાકી હશે, થોડી શેરડી હજુ હશે. એટલે મહારાજે એમ કહ્યું કે આટલા દિવસથી શેરડીનો વાડ ઊભો છે પણ કોઈ શેરડી ન ખાધી હોય એવા કોઈ છો આ સભામાં? સિદ્ધાનંદ સ્વામી ઊભા થયા. સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ મેં શેરડી નથી ખાધી. તે કેમ સિદ્ધાનંદ શેરડી ના ખાધી? અરે મહારાજ, તલબાવડામાં હું ખાવું કે મોઢું છોલાઈ કે, મહારાજ તમે જમજો કે, આમ કીધું. એટલે મહારાજે સિદ્ધાનંદ સ્વામીને કંઈ કીધું નહીં. અને મહારાજ કે સિદ્ધાનંદ તમે શેરડીના વાઢમાં રો, રોજ શેરડીને કાપો, અમારી માટે શેરડી લાવો, અને તમે કોઈ દી શેરડી ચાખી જ નથી? ના મહારાજ, ક્યારેય નહીં. સચ્ચિદાનંદ સ્વામી? તો કે સચ્ચિદાનંદ સ્વામીએ નહીં. બીજે દિવસે પાછી શેરડી આવી એટલે મહારાજે કીધું દરેક સંતોને, મહારાજ રોજ પોતે શેરડી દેતા, મારા સંતોને કે સંતો તમારે જાતે લઈ લો શેરડી. અને ત્યારે સિદ્ધાનંદ સ્વામી પણ ત્યાં હતા. સિદ્ધાનંદ સ્વામીએ એમાંથી પાતળી દાંડીવાળી શેરડી લીધી. એમાં રસ હોય ના હોય ને? ઓછો ને મોડો હોય. તે એવી શેરડી લીધી અને એ લીધી. હા, આજના કદાચ અમારે ત્યાગાશ્રમમાં આવેલા સંતો જે ફોરેનના હોય એ લોકોને શેરડી છોલવી મુશ્કેલ પડે, શેરડી ઉત્સવ રાખે તો એ લોકો ના પાડે કે સિદ્ધાનંદ સ્વામીની લાઈનમાં અમે છીએ. આઈસ્ક્રીમ ઉત્સવમાં આવી જાય પણ શેરડી ઉત્સવમાં ના આવે. તે શેરડીને પાતળી દાંડી લીધી સિદ્ધાનંદ સ્વામીએ, અને સિદ્ધાનંદ સ્વામી એ દાંડી લીધી શેરડીની, એ પાછી ખાધી નહીં, મહારાજ આગળ રાખી દીધી. તો મહારાજ કે સિદ્ધાનંદ સ્વામી આ જમો તો ખરા, મહારાજ તમે જમજો, મારે જ કાંઈ જમવું નથી. અને ત્યારે મહારાજે કહ્યું, આ સિદ્ધાનંદ સ્વામી જુઓ તો ખરા કેવા મુક્ત છે, વિષયનો યોગ થાય તોય પણ લેતા નથી, તોય પણ લેતા નથી. તો આપણે અહીંયા આગળ કેટલા સંતો ભક્તો એવા જ છે, પરાને ખવડાવવું પડે, ના પાડે કે નથી ખાવું, ખવડાવવું પડે, એવું છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે મુક્ત અને બદ્ધની સમજણમાં કેટલો ફેર છે, કે બદ્ધ છે એ રાતને દિવસ દુઃખ ભોગવીને પણ વિષયોને ભોગવે છે. આ જગતના જીવો તમે જુઓ ને કેટલું દુઃખ, વિષયોમાં એકલું દુઃખ જ છે સ્વામી, કે વિષયમાં સુખ છે એવી કોઈ મોટાએ કલમ લખી જ નથી. જેનું સ્વાસ્થ્ય સારામાં સારું આ પૃથ્વી પર છે ને એ બધા નિર્વિષયી જીવો, એટલે કે વિષયની અંદર આસક્ત નહીં હોય ને એનું શરીર બહુ સરસ હોય. અને વિષયોમાં જે આસક્ત હોય ને એને તમે જુઓ ને ખખડી ગયા હોય, બધા ખટારા થઈ ગયા હોય, કારણ કે વિષયમાં આસક્તિ એટલે વિષયોને ભોગવી ભોગવીને જીવ એવું માને છે, તૃપ્ત થઈ જઈએ પણ થવાતું નથી. પ્રહલાદજીએ શ્રીમદ ભાગવતની અંદર દૈત્ય બાળકોને ઉપદેશ આપ્યો છે કે હે દૈત્યો, ઇન્દ્રિયોથી પ્રાપ્ત થનારું વિષય સુખ તો પ્રાણીઓને શરીરનો સંબંધ થતાં બધે જ મળી રહે છે. જ્યાં જ્યાં શરીર મળ્યું ત્યાં ત્યાં વિષયો મળ્યા, ત્યાં ત્યાં વિષયો મળ્યા. આપણને અત્યારે મોગરા ને ગુલાબની ગંધ ગમે, જ્યારે ભૂંડનો જન્મ હોય ત્યારે ગંદકીની ગંધ ગમે. અનુભવ તો સેમ જ થાય, વિષય તો ખાલી સુગંધની જગ્યાએ દુર્ગંધ ગમવા લાગી. વિષ્ટાનો કીડો હોય એને વિષ્ટા ખાવી ગમે, એને જે વિષ્ટામાંથી રસ આવે એ જ રસ જગતનો જીવ હોય
એને સારા ઉપભોગવાળા પદાર્થો જમવાથી આવે. વિષ્ટાના કીડાને જે સુખ વિષ્ટા ખાવાથી થાય છે, એ જ સુખ, એટલું જ સુખ, એવું જ સુખ જગતના જીવને જગત સંબંધી વિષય ભોગવવાથી થાય છે. એને અનુરૂપ રસ ખાય એટલે એને એમાંથી સુખ આવે. સુખ બધાનું સમાન છે. આપણું ઇન્ડિયન ભોજન છે, એ ઇન્ડિયન ભોજન એ ઇન્ડિયન લોકો ખાય તો એને સુખ થાય. આ લોકો જે ખાય છે એમાં કાંઈ મસાલા બધું હોતું નથી, એકદમ મોડું, એ ઇન્ડિયન માટે નિસ્વાદી જેવું કહેવાય, હાવ મોડું ખાતા હોય. પણ એની માટે એમાંથી જ એને સુખ આવે. જેટલું સુખ વિષ્ટાના કીડાને વિષ્ટામાંથી આવે છે, જેટલું સુખ મનુષ્યને જે જાતિમાં જન્મ્યો છે ને જે જન્મ્યો છે એમાંથી આવે છે, એવું ને એવું જ સુખ દરેકને દરેક વિષયમાંથી. લીલું ઘાસ મળે ગાયને ભેંસને તો એને સુખ એમાંથી એવું જ આવે. એને રચકો દો જોરદાર તો એને સુખ, જેમ આપણને હારામ હારો મિષ્ટાન મળે ને સુખ આવે, એમ એને એમાંથી એવું સુખ આવે. ટૂંકમાં પ્રહલાદજી દૈત્ય બાળકોને કહે છે કે જ્યાં જ્યાં શરીરનો સંબંધ થયો છે ત્યાં ત્યાં બધે જ ઇન્દ્રિયોને વિષય સુખનો સંબંધ મળી રહે છે. પૂર્વજન્મના કરેલા કર્મો પ્રમાણે પ્રયત્ન કર્યા વિના પ્રાણીઓને દુઃખ મળે છે, તેમજ સુખ પણ વિના પ્રયત્ને મળે છે. તત્પ્રયાસોને કર્તવ્યો યત આયુર્વ્યય પરમ. માટે સુખ મેળવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે એવો પ્રયાસ કરવાથી કેવળ આયુષ્યનો નાશ થાય છે અને પરમ કલ્યાણરૂપ ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ થતી નથી. માટે જેટલું દૂર રહેવાય, જરૂરિયાતનું ચોક્કસ લેવું. જે શરીરને જરૂરી છે, શરીરને ટકાવવા જરૂરી છે, ઠંડી ગરમીની અંદર જે પ્રકારના વસ્ત્રોની જરૂર છે, જે પ્રકારનું સાદું ભોજનની જરૂર છે, પ્રસંગોપાત જેવું ભોજનની જરૂર છે, જેવી વ્યવસ્થાઓની જરૂર છે, એ બધું યોગ્ય છે. પરંતુ એટલા આસક્ત ન થવું. સ્વામીએ કીધું વિષયના માર્ગે આંધળા થવું, લૂલા થવું, બેરા થવું, પણ આસક્ત તો ના જ થવું, આમ કીધું સ્વામીએ. કીધું વિષય આવે ને ત્યારે સિંહ થાવ, સિંહ થાવ. વિષય આવે ને ત્યારે બકરી નહીં થઈ જવું, સિંહ થાવ. વિષયનો યોગ થાય નહીં, વિષયના યોગ થતાં પહેલાં બકરું થવું, બીવું એનાથી. પેલો સિંહ આવે અને બકરી કેમ બીવે? એમ વિષય આવતો હોય સારો, શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ સંબંધી માન સન્માન પદ પ્રતિષ્ઠા રૂપી, તો એનાથી બીવું. પેલું બકરું બીવે ને એમ બીવું વિષય આવે ત્યારે, કે મને ખાઈ જશે, ખલાસ કરી નાખશે, મારી આધ્યાત્મિકતાને પૂરી કરી દેશે, મારા ભક્તપણાને કાઢી નાખશે, મારી સાધુતાને ખાઈ જશે. બીવું. બકરું કેમ ભાગે એમ ભાગવું, હરનું કેમ ભાગે એમ ભાગવું. પણ સ્વામી કે જો યોગ થઈ જાય તો પછી સિંહ થાવું, સિંહ થાવું. સિંહ કેવું સુરવીર થાવું? કે વિષયને ત્યાગ કરવો, યોગ થયો ને આવેનો ત્યાગ કરો, આવા સિંહ થાવું. એમ આ બધની મુખની સમજણ છે આ તો બધી. એટલે મહારાજ કહે છે કે બેયની સમજણ જુદી છે. મુક્ત પુરુષને જો માયિક પંચ વિષયનો ભોગ મળે તો વિષય ભોગને અતિ ભયંકર અને ઘાતક રોગ સમજે છે અને તેમને વિષયને દેખીને મનમાં આનંદ ન થાય પણ વિષયોને પોતાના પરમ શત્રુ સમાન જુએ છે. સિંહ સર્પ કો લગે જ્યો ત્રાસા, તેસે વિશે કો દેખત હરિદાસા, વિષે મે રાગ ત્યાં લગ હે દોખા, વિષે ત્યાગે હોય પરમ સુખા. કેવી અવળી સમજણ હોય છે જો જીવની. સિંહ અને સર્પને જોઈને જેમ ત્રાસ થાય છે, તેમ જે શ્રીહરિના દાસ છે તે વિષયોને તેવા દેખે છે. એને સિંહને સાપ આવ્યો ને સામે એવો લાગે. કોને? ભગવાનના દાસને, જેને ભગવાનમાં વૃત્તિ રાખવી છે એને, જેને ભગવાનની મૂર્તિમય થવું છે એને, જેને છેલ્લો જન્મ કરીને મહારાજ મય પોતાના આખા શ્વાસને બનાવી દેવા છે, પોતાના સંપૂર્ણ જીવનને મહારાજ રૂપ બનાવી દેવું છે, એવો જે છે ને એને સિંહને સર્પ જેવું લાગે. એને સુખ ના થાય એનાથી. અને જ્યાં સુધી વિષયમાં રાગ હોય ત્યાં સુધી દુઃખ રહે છે
અને વિષયનો ત્યાગ કરે ત્યારે જ પરમ સુખી થવાય છે. જીવ વિષય શા માટે ભોગવે? સુખી થવા. કોઈ પણ વિષયની ભૂખ લાગે એટલે એક એવો ક્રમ છે કે એ વિષયને ભોગવી લે એટલે જીવને એમ થાય કેટલાય દિવસથી ઈચ્છા થતી હતી. આવું જોઈ લઈએ, આવું સાંભળી લઈએ, આવો સ્પર્શ કરી લઈએ, આવું ખાઈ લઈએ, આવું ઊંઘી લઈએ, જે કાંઈ પાંચ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચ સંબંધી સંકલ્પ મને ઘણા સમયથી થતો હતો, આ ગંધનો, આ સ્પર્શનો, આવા રૂપનો, હાશ આજે લાગ આવ્યો. શું વિચારે? આજે લાગ આવ્યો. બહુ વખતથી વિચારતા હતા કે આવું મળે તો સારું, પણ અત્યાર સુધી મળ્યું નહીં, આજે મળ્યું કે. અને ખરેખરું ભોગવે, અને ભોગવ્યા પછી આમ હાશકારો અનુભવ, હાશ કેવું સરસ ખાઈ લીધું, મજા આવી ગઈ, મજા પડી ગયા છે ખાવાની. બહુ વખતથી વિચારતા હતા પુડલા થાય તો સારું, પણ આજે થયા, સરસ સારું થઈ ગયું. બહુ વખતથી વિચારતા હતા, સારું મોગરાના ફૂલ નહોતા મળતા, મળી ગયા, બહુ સરસ, મને બહુ ગમે એની સુગંધ, બહુ આવું તો મને જોવાનું બહુ જ ગમે. આ આ મારે આ જે પેરિસ ટાવર જોવાનો રહી ગયો તો આ જ જોયો, નજરો નજર હાશ આવે લાગ્યું. આમ બહુ વખત સાંભળ્યું હતું કે આ કેવો હશે પેરિસનો ટાવર, આ કેવું હશે આ બધું, આ રહી ગયું હતું, આજે જોયું ત્યારે શાંતિ થઈ, સુખ થયું એમ કે, પણ એ સુખ નથી થયું. એ બહારના વિષયો હૃદયમાં આવ્યા, એ હૃદયોને વિસારવા માટે પાછો કેટલો દાખલો કરવો પડશે એનો વિચાર અંતદ્રષ્ટિવાળો કરે. જે વસ્તુઓ આપણને હજુ આગલા જન્મોના જે વિષયોના રૂપ અવ્યક્ત રૂપે જીવની સાથે કારણ શરીર બનાવીને ચોટેલા છે, એની આસક્તિઓ હજુ નથી ભૂસાઈ શકી, હજુ એનું ડસ્ટર મારવાનું બાકી છે, અને નવા 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 અંદર હજુ તો પાછા બીજા ચિત્રો પાડ્યા જ કરે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધના. અને આ જન્મે ડસ્ટરે લીધું હાથમાં કે મારે તો બસ ચોખ્ખા થઈ જવું છે, અને એક બાજુ ઉપર બધું અંદર નાખે રાખે. કેવી રીતે થાય, કેવી રીતે થાય? જન્મો જન્મનો માની લો કે કેટલાય 100, 150 ને 200 વર્ષથી કોઈ મોટી 5 એકરનો મોટો બેઝમેન્ટ હોય, અને બેઝમેન્ટની અંદર 5 એકરમાં 150, 200 ને 500 વર્ષથી આખા અમેરિકાની ગટર અંદર છોડવામાં આવી હોય, હવે નક્કી કરવામાં આવે કે આ જગ્યાને સાફ કરવી છે, અને પછી એને પાવડો લઈને મંડે કે આને સાફ કરવી છે, પણ એક બાજુ પર ગટરો ચાલુ જ રાખે અને પાવડે પાવડે કાઢે તો એ કોઈ દી સાફ થાય? એ ખાડો કોઈ દી સાફ થાય? એમ જન્મો જન્મની નાખેલી પંચવિષય રૂપી ગટર તો અંદર અવ્યક્ત વાસનાને વ્યક્ત વાસના રૂપે કારણ શરીરની કારણ શરીર બનીને જક્કડ થઈને પડી છે. પાછો જીવ ડાયો કેવો કે મોક્ષની વાતો કરે સાંભળે, બધું જ કરતો જાય, પંચ વિષયના ખંડનની વાતો કરતો જાય સાંભળતો જાય, છતાંય પણ પંચ વિષય જ્યારે સામે આવે ત્યારે એનો અનાદર કરવાની જગ્યાએ આદરપૂર્વક ને આસક્તિપૂર્વક ને સુખી થવાના આશયથી એને ભોગવવા જાય. વાત કરવા છતાંય અને વાત સાંભળવા છતાંય, કારણ કે ગુણાદિતાનંદ સ્વામી કે ચાર ઘાટી છે, ચાર ઘાટી છે, એમાંની બે ઘાટી તો બહુ અઘરી છે. એ બે ઘાટી સ્વામીએ જે ગણાવીને સૌથી અઘરી, એમાં એક આ ગણાવી, પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી, એ ઘાટી બહુ અઘરી છે સ્વામી કે, બહુ અઘરી છે. કેટલા સાધુના થોડા ખાય ત્યારે થાય. પેલો નહોતો રાજા હતો, અને રાજાને મરણ પથારીએ પડ્યો હતો, અને રાજાને એવું જ્ઞાન થયું કે હું મરી જઈશ ને, એટલે મારે ભૂંડનું શરીર આવવાનું છે. એટલે આમ દુઃખી બહુ, એટલે એના છોકરાએ કીધું, કારણ કે આવો મોટો રાત દરબાર ભોગવેલો અને મરીને ભૂંડ થવું પડે, દુઃખ તો થાય જ ને, એને આગલો જન્મ દેખાઈ ગયો. એટલે એને એના દીકરાને કીધું, બેટા એક કામ કરજે, બાપા કેમ દુઃખી છો, કોને તમારી પાછળ જે કરવું હશે કરશું, તો કે મારી પાસે બીજું કરે કે ના કરે, પણ હું છે ને હવે આ દેહ છોડીને ભૂંડ થવાનો છું, નવ સુંદરો ભૂંડ, અને મને જો સુખી કરવો હોય ને તો તને જ્યારે નવ સુંદરો ભૂંડ હામો મળે ને ત્યારે એને ગોળી મારી દેજે કપાળમાં, એટલે હું સુખી થઈ જઈશ, પછી એક જન્મ મારે ભૂંડનો લેવાનો છે. જો કે બાપા ઓળખું કેમ તમને, તો કે ચાર પગ ધોળા હશે ને માથે ધોળું ટીલું હશે, એટલે સમજે કે તારો બાપ જ છે આ, ક્યારેય પણ તને હામો મળે એટલે મારી જ નાખજે,
એટલે એ જન્મ મારો વહેલો જાય, આ સુખ સાહેબીઓ ભોગવીને ક્યાં ભૂંડ થઈને ગંદકીમાં રખડવું, પણ હવે જન્મ તો મારો છે, મને દેખાય છે. રાજા મર્યો, નવસુંદરો ભૂંડ થયો, વર્ષો ગયા, રાજકુંવરની સવારી નીકળી અને રાજકુંવરે જોયું એ ધોળા ટીલાવાળો એક ભૂંડ, ચાર પગે ધોળું, ખબર પડી ગઈ કે આ તો મારા ફાધર, મારા બાપા જ છે. અને સેવા શું કરવાની છે? ગોળી મારવાની છે. એટલે રાજકુંવર હેઠો ઉતરીને આમ ગોળીને આમ બરાબર બંદૂક તાકીને સામે ઊભો રહી ગયો. હવે બાપાને મારવાના છે, બાપાને સુખી કરવા માટે. પેલા ભૂંડને વાચા થઈ, એ ઊભો રે ઊભો રે ઊભો રહે કે ઊભો રહે, કેમ ગોળી મારે છે? તો કે બાપા, પણ તમે જ, હા હું પોતે જ તારો ફાધર છું, પણ અત્યારે તો ગનાનો ફાધર થઈ ગયો. જો આ ટોળું નથી જોતો, કેટલું બધું ટોળું છે. ત્યાં તો મારી એક બે રાણી હતી, અહીં તો જો બાર 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 પંદર પંદર રાણીઓ હારે, દહ તો ગર્ભિણીઓ છે એમાં. અને આ ત્રણ હમણાં વિયાણી તા કેટલા બધા છોકરા છે. તારો જન્મ નહોતો થતો, જેટલા પથ્થર એટલા દેવ કર્યા ત્યારે તારો એકનો જન્મ થયો, ને અહીં તો જો, ત્યાં તો મનુષ્ય હતા, સ્ત્રીના વિષય ભોગવવા હોય તો એ બંધન હતું ગમે ત્યારે, અને આ તો ભૂંડનો જન્મ. એ તમારે પંદર પંદર રૂપવંતી ભૂંડનીઓ મળી છે, આટલા આટલા છોકરા માનતા વિના મળ્યા છે, વી વી પચીસ પચીસ ડઝન બંધ આવે બહાર, તો આટલું બધું સુખ. ભાઈ હું તો બહુ સુખ્યો છું, મને મારીશ નહીં કે, એ તો ભૂલથી કહેવાય ગયું હતું. બોલો, સુખી કહેવાય કે દુઃખી? દુઃખી છે, પરંતુ વિષયમાં આસક્ત જીવ થઈ જાય ત્યારે એને વિષયમાં જ સુખ મનાય છે. શાસ્ત્રો એટલે પોકારી પોકારીને કહે છે કે વિષયમાં સુખ છે જ નહીં. મહારાજ વચનામૃતમાં કીધું, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય. ક્યાં સુધી? પાતાળ સુધી. અને મહારાજ કહે, એને તમે વરસાદથી વરસતી ધાર હોય ને પાતાળની પૃથ્વી ભરવી હોય તો ભરાય કોઈ દિવસ? એમ વિષયને ગમે એટલો આપો, ગમે એટલો ઇન્દ્રિયોને વિષય આપો, પણ આ ઇન્દ્રિયો પાતાળ સુધી ફાટેલી છે એમાં કોઈ દિવસ તૃપ્તિ થવાની નથી. વિષય ત્યારે જ નિવૃત્ત પામશે કે એમાંથી પાછા વળીશું. રોજ વિચારો વાલા ભક્તો, રોજ વિચારો. મારે પણ વિચાર કરવાની જરૂર છે અને તમારે પણ વિચાર કરવાની જરૂર છે. આપણે બધા મોક્ષુ છીએ, મોક્ષ માર્ગના પથિકો છીએ. વિચાર વિના ક્યારેય પણ મૂર્તિની સિદ્ધિ થતી નથી. આગળના જેને મૂર્તિની સિદ્ધિ થઈ એના લિસ્ટ કાઢીએ કે એને ક્યારે થઈ. એક પણ એવા હતા કે જે વિષયની પાછળ દોડતા હતા એવા હતા? એકને પણ મૂર્તિની સિદ્ધિ વિષયના યોગ રાખીને અને વિષયની અંદર આસક્ત થઈને મૂર્તિનું સુખ આવ્યું હોય એવા એક નથી, એક કલમ શાસ્ત્રમાં લખેલી નથી. હા, મહારાજના મોટા મુખ તો જીવના કલ્યાણને અર્થે ભગવાન સંબંધી વિષય વિવેકે સહિત કોઈ જીવનું સારું કરવા માટે ક્યારેક ગ્રહણ કરતા હોય એ અપવાદરૂપ છે, કારણ કે એ તો વિષયમાં દોષ દ્રષ્ટિએ કરીને ગ્રહણ કરતા હોય. એ તો સારું સારું જે કાંઈ છે ને ભૂંડું સમજીને ઉત્તર, મહારાજે પંચાળાના પહેલામાં કીધું, વિચારે કરીને પંચ વિષયને ઉતરતા અને એનાથી પણ ઉતરતા જેને કર્યા હોય એવી કઈ સમજણ છે? કારણ કે એ મુક્તની સમજણમાં સદાય એવું રહેલું હોય. પંચાળાના પહેલામાં જે મહારાજે કહ્યું, રાજાના મનુષ્યના સુખ કરતાં રાજાનું સુખ, રાજાના સુખ કરતાં ઇન્દ્રનું, ઇન્દ્ર કરતાં જેમ જેમ મહારાજ ગણાવતા ગયા, અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે એમ. એને તો ભગવાનનું સુખ એ જ સુખ દેખાય છે, બીજું લાગતું જ નથી. જેવી રીતે વિષયી જીવને હલકો વિષય મળે અને એને જેવું દુઃખ થાય, એવી જ રીતે ભગવાનમાં મસ્ત પુરુષોને, ભગવાનની મૂર્તિમાં મસ્ત બનેલાને, શુદ્ધ લક્ષવાળાને અને શુદ્ધ આશયવાળાને જ્યારે સારા વિષયોનો યોગ થાય, માનાદિકનો યોગ થાય, પદ પ્રતિષ્ઠાઓનો યોગ થાય, લોક સંપર્કનો યોગ થાય, ત્યારે એને કાંકરા જેમ રૂડા ભોજનમાં કોઈ કાંકરા નાખી દીધા હોય એને કેવું લાગે. આપણે અહીં મેથીના ગોટા એક દિવસ કેટલા પોચા સરસ બનાવ્યા હતા સંતોએ, પણ અંદર મેથીની અંદર કાંકરી રહી ગઈ હતી, એ કેવી લાગતી હતી દાદા, કેવી લાગતી હતી! આમ ચાવીએ ને તરત એમ થાય, ખારું સંતોએ બનાવ્યો સરસ, ટેસ્ટ સરસ, પોચા સરસ, દાંત વિના ઉતરી જાય એવા છે, પણ રહી ગયું છે હું, મેથી ધોવાની હરખી રહી ગઈ છે, થાય ને! એ કેવું લાગે!
લાગે કેવું, એક બાજુ પર મીઠું લાગે, પોચું લાગે, અને સતત એમ થાય કાંકરી છે, અરે કાંકરી છે, કાંકરી છે, અરે 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 કાંકરી છે. એવી રીતે ભગવાનના ભક્તને મૂર્તિ છોડવાની થાય, ભગવાનમાં આસક્તિવાળાને ભગવાનથી દૂર લઈ જાય એવા વિષયનો યોગ થાય, દયાએ કરીને થાય, કોઈ ઉપર દયાએ કરીને ગ્રહણ કરતા હોય તોય થાય, તોય પણ એને કાંકરી લાગે. આ ભગવાનની અંદર આસક્તિવાળાના લક્ષણ છે, આસક્તિવાળાના લક્ષણ છે. કારણ કે આપણને ભગવાન ભૂલાડે છે. કોણ આપણને ભગવાન ભૂલાડે છે? પંચ વિષય જ ભગવાન ભૂલાડે છે. પંચ વિષયનું તુચ્છપણું થાય એટલે ભગવાન ભૂલાય જ નહીં. જ્યારે જ્યારે પણ આપણે ભગવાન ભૂલ્યા છીએ અને જ્યારે જ્યારે પણ ભવિષ્યમાં ભૂલશું, એ પંચ વિષયને જેટલા પ્રધાન આપણા જ હૃદયમાં આપણે રાખશું એટલા ભગવાન ભૂલાશે. પંચ વિષયને તુચ્છ કરીએ એટલે ભગવાન તો આવી રહ્યા. કોઈ મોટા સંતે બહુ સરસ કીધું કે ભગવાન ક્યાં છે અત્યારે, ઘનશ્યામ મહારાજ ક્યાં છે? તો કે આ પડદાની પાછળ. આ પડદો ખુલે એટલે તરત ઘનશ્યામ મહારાજ દેખાય. એક પડદો જ છે ને, અને એટલો ભારે થોડો છે કે એને આમ તમારે હટાવવા માટે 50 હો 500 માણસ ભેગા કરવા પડે એવું છે. એક સ્વિચ દબાવો એટલે પડદો ખુલી જાય, અને પડદો ખુલી જાય તો પીવડા ઘનશ્યામ મહારાજ દેખાઈ જાય. એમ પંચ વિષયરૂપી પડદો છે ને, એની પાછળ જ ભગવાન છે. ભગવાન ક્યાં છે? તો કે પંચ વિષયરૂપી પડદાની પાછળ જ છે. એક જ સ્વિચ દબાવવાની છે, એટલી સ્વિચ સમજણમાં, એટલી સ્વિચ કે આ પંચ વિષય કરીને હું સુખી થયો નથી. આટલા જન્મોમાં આગળ કયો શબ્દ નહીં ભોગવ્યો હોય, આગલા જન્મોમાં કયો સ્પર્શ નહીં ભોગવ્યો હોય, આગલા કરોડો જન્મમાં કયો રસ નહીં ભોગ્યો હોય આ પૃથ્વી પરનો, આગલા કરોડો ને અબજો જન્મમાં કયો ગંધ નહીં ભોગવ્યો હોય, આ જ દિવસ સુધી હજુ તૃપ્તિ નથી થઈ. અરે આગલા જન્મોની વિસ્મૃતિ છે તો એને જવા દો, પણ આ જન્મની તો સ્મૃતિ છે ને, તો એની ઉપરથી પણ પરિમાણ કરીએ કે આ જન્મમાં જન્મ્યા ત્યારથી 40, 50, 60, 70, 80 જેટલી ઉંમર થઈ છે એ ઉંમર સુધીમાં કેટલા શબ્દ ભોગવ્યા, કેટલા રસ ભોગવ્યા, કેટલા ગંધ ભોગવ્યા, કેટલા સ્પર્શ ભોગવ્યા, હજુ પણ એમ રહે છે, હજુ એવું થતું નથી, કહો બસ બસ. હવે કેટલુંક ખાધું, કેટલુંક ખાવાનું, કેટલુંક જોવાનું, હજુ થતું નથી. આ જન્મનું પરિમાણ કાઢીએ એના પરથી અનુમાન નીકળે કે એક જન્મના 60-70 વર્ષનું પણ હજુ તૃપ્તિ નથી થઈ, તો કરોડો જન્મના ખાડાઓ કેટલા પૂર્યા તોય કેમ થવાની? આટલો વિચાર કરી એ પંચ વિષયને જે તુચ્છ કરી નાખે, બસ પંચ વિષયમાં તો કેવું ખબર છે, હાલશે, જે પહેરવું મળ્યું, જે ગંધ મળી, ભગવાન સંબંધી, ભગવાન સિવાય તો આપણે કંઈ લેવું જ નથી, પણ ભગવાન સંબંધી, જે રસ મળ્યો, જે સ્પર્શ મળ્યો, ભગવાન સંબંધી, હાલશે, ચાલશે, ફાવશે, ગમશે, પૂરું કરવું છે. હવે અહીં રહેવું છે કેટલું, આ લોકમાં હમણાં રાખ થઈ જઈશું કાલે, પૂરું કરવું છે. બસ શું પૂરું કરવું છે? જિંદગી પૂરી કરવી છે? ના, શું પૂરું કરવું છે? મૂર્તિના મુકામ સુધી પહોંચવું એ લક્ષ પૂરું કરવું, જિંદગી પૂરી નથી કરવી. પૂરું કરવું છે એટલે મૂર્તિ સુધી, ચરણારવિંદ સુધી પહોંચવાનું લક્ષ પૂરું કરવું છે. બસ હમણાં પૂરું કરવું છે, હમણાં જ પૂરું કરવું છે. આવું જ્યારે બંધાય ત્યારે પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે. પંચ વિષય તરફની તુચ્છ બુદ્ધિ તો આપણે કરવી જ પડે, આપણે ભગવાનના ભક્ત છીએ, અને એની પાછળનું કરવા પાછળનો ઉપાય ભગવાનના મહિમાનો વિચાર. કે આમ આપણે વિષયો છોડી દઈએ એટલે કાંઈ થોડો પંચ વિષયની આસક્તિ ટળી જાય? વિષયા વિનિવર્તન તે છે ને, એ શ્લોકની અંદર કીધું કે વિષયનો ત્યાગ કરવાથી વિષયથી નિવૃત્ત થઈ જવાય, પણ રસની જે અંદર જે રસની જે નિવૃત્તિ એ નથી થતી, એ ન થાય. એક મહિનો ચાંદ્રાયણ કરીએ તો રસની નિવૃત્તિ તો થઈ જ જાય, પરંતુ એ પત્યા પછી તરત જ અંદરની રસની વૃત્તિ પાછી ફોર્સથી દોડે છે. એક દિવસ ઉપવાસ કરીએ એટલે રસની નિવૃત્તિ થઈ ગઈ, પણ બીજે દિવસે રસની નિવૃત્તિ બેવડી થઈને દોડે છે. એકાદશીનો ઉપવાસ કરીએ મહારાજ કે બીજે દિવસ ખાંગો વાળે, એમ એકાદશીનો ઉપવાસ કર્યો નિવૃત્તિ તો થઈ ગઈ વિષયોની, પરંતુ બીજે દિવસે વિષયો વધારે ફોર્સથી આપણી સામે આવે છે, આપણે એની સામે દોડીને જઈએ છીએ. એનો અર્થ એ થયો આપણો ફોર્સ ન ઘટ્યો. કામ એ કરવાનું છે, વિષયનો ત્યાગ કરી દેવાની જરૂર નથી, વિષય તરફની જે દોડવાની પદ્ધતિ છે એની સ્પીડ ઘટાડવાની જરૂર છે, અને એ સ્પીડ ભગવાનના મહિમા સિવાય, આત્માનિષ્ઠ સિવાય, એક પરમાત્માની નિષ્ઠા, એક આત્માની નિષ્ઠા, એ બે સિવાય ક્યારેય સ્પીડ નથી ઘટતી.
એટલે લાગે કેવું, કોઈ વિષયમાંથી નિવૃત્ત થઈ જાય તો લાગે એવું કહો હો કેવું જોવો તો ખરા વિષય જ નહીં કાંઈ, પણ એ તો ના, જ્યારે યોગ થશે ત્યારે જેટલું દોડવાનું એ ઉપરથી રેગ્યુલર દોડતો હોય ને એનાથી વધારે સ્પીડમાં દોડે, રેગ્યુલર ભોગવતો હોય ને એનાથી દહ ગણું ભોગવી નાખે, કારણ કે સારું બે દિવસથી તો કંઈ મળ્યું જ નથી, થવા જ દો આજે તો એમ થઈ જાય, એટલે ડબલ થઈ જાય. આ બધું વિવેક વિના બધું કેટલીક વાર નુકસાન કરે. એટલે કોઈ વાતો આવી સાંભળી લઈએ ને તરત ચાલુ નહીં કરી દેવાનું બધું કે આવે તો આ છોડી દઈએ, આ છોડી દઈએ, આ છોડી દઈએ, આ છોડી દઈએ. વાત સાંભળીએ ને એટલે વાત તો કેવી હોય આમ એક હાથ ઊંચી વાત થતી હોય, પણ આપણે એક જ વેદ ઊંચું થવાનું હોય, એટલે એટલું જ અંદાજીકરણ કરવાનું, નહીં તો નક્કી કરે આજે લિસ્ટ બનાવે કે હવેથી આ નહીં આ નહીં આ નહીં આ નહીં આ નહીં, તો આપણે નહીં એવું થઈ જાય, કારણ કે જેદી તેદી પાછી સ્પ્રિંગ છટકે તેથી બહુ સ્પીડમાં જાય. એટલે રાજનીતિ શીખવી, મહારાજે વચનાવતમાં કીધું રાજનીતિ શીખવી, જેને ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી હોય, જેને પંચ વિષયને જીતે એને રાજનીતિ. જો રાજની અંદર રાજા એકદમ ઓર્ડર કરી દે કે બધા જેટલા છે બધા એને જે ખોટા હોય બધાને કાપી નાખો મારી નાખો, તો બધું રાજ ઉજળ થઈ જાય અને રાજા હાવ બેદરકાર થઈ જાય તો બધી પ્રજા એની પર ચડી જાય. એવું ના થવું જોઈએ, રાજ ઉજળ પણ ના થઈ જવું જોઈએ, પણ ધીરે 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 વિચારપૂર્વક વિચારપૂર્વક વિચાર કરવાનો, બેઠા બેઠા જે જેની આસક્તિ હોય ને આ વિષયોને મેં કેટલી વાર ભોગવ્યા, એને મને શું દીધું, આજ દિવસ સુધી મને શું મળ્યું, એનું પરિણામ શું. ઓહો હો, મહારાજની મૂર્તિનું સુખ ખાલી આટલું લેવા બેઠો તો ઓલે દિવસ, અને એ 15-20 મિનિટ અડધો કલાક બેઠો મહારાજની મૂર્તિ પકડીને કેટલું સુખ આવ્યું. ઓહો, ગુરુજીને સંતોની આ કથા સાંભળતા હતા કેટલું સુખ આવ્યું. ઓહો, આ કીર્તન સાંભળતા હતા, હરિસ્મૃતિ સાંભળતા હતા, એમાં કેટલું સુખ આવ્યું, અને પેલા વિષયોમાં ક્યાં સુખ છે. આવો વિચાર કર્યા કરવો પડે. એ વિચાર કરવાથી અંદરનો જે ફોર્સ છે ને એને ઘટાડવાનો છે. ઘણી વખત આપણે શું કરીએ કે સમજણ વિના બહારનું કાપી નાખીએ બધું, પણ અંદરનો કોટો તો એવો ને એવો જ હોય, એ તો 1000 વર્ષે ઉગે છે. એટલે અંદરના ફોર્સ ઉપર મહેનત છે, બહારનું ચોક્કસ ત્યાગ રાખવાનો છે, પરંતુ બહારનો ત્યાગ વિવેકથી રાખવાનો છે, વિવેકથી. નહીં તો ઘણી વખત શું થાય, આપણે બધું ત્યાગ કરીએ ને એટલે આપણી પાસે બધા આવી જાય, ઓહો તમે તો પણ મુક્ત છો, હા કાંઈ નહીં જુઓ તો ખરા. પછી મુક્ત થઈને પછી આપણે 10 દી ત્યાગ રાખીએ ને એટલે 11મેદી પેલા વધારે ધરે કે લો લો તમે તો લો જ, તે પછી આપણે શું થાય ખબર છે, 10 દી મુક્ત થઈ જઈએ ને 10 દીની અંદર તો એટલો બધા ભોગમાં જતા રહીએ કે ના પૂછો વાત, એટલું બધું થઈ જાય. એટલે બધું વિવેકથી વિચારીને મહારાજની મૂર્તિનો મહિમા જેટલો સમજાશે એટલું આમાંથી નિવૃત્ત થવાશે. વિષય બહુ ભારે છે, પણ હવે મહારાજે ઉતર્યા છે એટલે આપણે શું કરવું. જેને પરમ સુખની ઈચ્છા હોય તેઓ પંચ વિષયમાં અતિશય દુઃખ દેખે છે. પંચ વિષય ભોગવ્યાથી કાંઈ ભગવાન રાજી થતા નથી, આવું સુજ્ઞ વિવેકી સંતો બરાબર સમજે છે. એ ભોગવવાથી ભગવાન રાજી થતા જ નથી, આવું વિવેકી સંતો સમજે છે. આવા ત્યાગી વિરક્ત સંતોને વિષયોના સુખને આપવા માટે તો સિદ્ધિઓ હાથ જોડીને હાજર રહે છે. હવે સાંભળવા જેવી વાત છે, સંતો માટે આવે ત્યાગે એને આગે અને માગે એને ભાગે, માગે ને એને ભાગે અને ત્યાગે એને આગે. તમારે રિદ્ધિઓ સિદ્ધિઓ ને એ તમારે બધું ઢગલા છે ને, સાધુ થાવ એટલે મળવા માંડે કેટલી બધી રિદ્ધિઓ સિદ્ધિઓ જોવો તો ખરા. ખાલી કોઈ એટલો સંકલ્પ કરે કે મારે ત્યાગી થવું છે અને આ લેંગો કાઢીને ખાલી આમ ધોળું ધોત્યું વીટે ત્યાં 25 જણા દંડવટ કરવાનું ચાલુ કરી દે, માન પદ પ્રતિષ્ઠા વધી ગઈ એક જ દિવસમાં, એક દિવસમાં. ગઈકાલ લેંગો હતો ને આજે ધોત્યું થઈ ગયું, તરત જ દંડવટ હાલ. એમાંથી વળી આ કપડામાં આવો તો ઓર પછી મહિમા વધે. એમાંય વળી પછી આવો કંઈક આવ્યો દાંડિયો, કંઈક મોટા પુરુષ આપે, કંઈક થોડો કરી કે કંઈક વ્યવહાર આપે, કંઈક બીજો જૂડો આપે, તો ઓર વધે ઓર વધે. આ લોકની પ્રતિષ્ઠા, માન પ્રતિષ્ઠા કેટલી બધી વધે. એક સિદ્ધિ જ છે, કેટલી બધી પ્રકારની આવે, મેવા મીઠાઈના ઢગલાઓ થાય, બધું જ આવે બધું જ આવે. પણ એની અંદર વિચક્ષણ, જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ એની, જેની છેક નજર પહોંચેલી છે, રેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે,
કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. પણ જે પડે પડે વિચાર કરવાવાળો છે કે આ સત્સંગની અંદર મારો પ્રવેશ કોઈ પ્રતિષ્ઠા માટે નથી, આ સત્સંગમાં મારો પ્રવેશ માન માટે નથી, સન્માન માટે નથી, આ સત્સંગમાં મારો પ્રવેશ સ્વામી થવા માટે નથી, કોઈના ઉપરી થવા માટે નથી, આ ઉપસવા માટે નથી, આ સત્સંગમાં મારો પ્રવેશ દાસત્વ ભાવને કેળવવા, શૂન્ય ભાવમાં જવા, ડટાવા માટે, સમાવા માટે, બીજાના ઉપયોગમાં આવવા માટે, પંચ વિષયોનો ત્યાગ કરવા માટે, મૂર્તિની અંદર આસક્ત થવા માટે, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીનું રાખનું પડીકું કરવા માટે, એ સિદ્ધિને મેળવવા માટે આ સત્સંગની અંદર મારો પ્રવેશ છે. આ સત્સંગની અંદર હું એટલે સ્થિર થઈને રહ્યો છું, નહીં કે આ બધું મેળવવા. આવો વિચાર જેને હોય એ આમાંથી બચી શકે. બાકી આ વિચારને પકડ્યા વિના આ માયાની એવી મોટી ઘંટી આલે છે કે ભલ ભલા દળાઈ જાય, એ મહારાજ અહીં કહે છે. એસે સંત કુવિસે દે નહીતા, સિદ્ધિ કર જોરી રહીતા, વનગીરી સંત જીહા રહેવે, અનંત મેવા ફલ તિહા દેવે. સાધુ થવાની મજા પડી જાય એવી વાત આવે છે. બરફી પેંડા મોતી ચૂર જે હો, તાકે ગંજ કરી દેવે તે હો. ઈચ્છા થાય આવજો ઓનલાઈન વાળા. વસન કો ન રહે તિહા ટોટા, ભરપૂર હી રહે અખોટા. જો આવે સંતોની કેવી જાહો જહાલી કરે, રિદ્ધ્યો સિદ્ધ્યો એ કહે છે. આવા ત્યાગી વિરક્ત સંતોને વિષયોના સુખને આપવા માટે તો સિદ્ધિઓ હાથ જોડીને હાજર રહે છે. પેલી બધી અણીમાં લધીમાં બધી સિદ્ધિઓ આમ હાજર આવી છે. અરે સ્વામી તમે સાધુ થયા, કેવડું મોટો તમે કામ કર્યું, મા બાપ બધું છોડી દીધું, સંસાર છોડી દીધો, કંઈક ગ્રહણ કરો, અમારું કંઈક ગ્રહણ કરો, અમારું સારું થાય. સંતો વનમાં કે પહાડમાં જ્યાં રહેતા હોય ત્યાં એને સિદ્ધિઓ અનંત મેવા અને ફળ વગેરે આપે છે. તે સિદ્ધિઓ ત્યાં બરફી પેંડા અને મોતીચૂરના ગંજ ખડકી દે છે. બોલો ભગત. તેમને ત્યાં વસ્ત્ર બાબતમાં કાંઈ તૂટ પડે નહીં, કપડાની તૂટ ના પડે, પેંડાની તૂટ ના પડે, બરફીની ના પડે, મોતીચૂરની ના પડે, વસ્ત્ર પણ ભરપૂર ને અખૂટ રહે. પરંતુ ભગવાન આ સંતોના પરમ હિતકારી છે, તેથી આ બધા વિષયોને દૂરથી જ નિવારી દે છે. આ વિષયો બધા આવે તો ખરા જ સંતો પાસે, પણ ભગવાન એવા દયાળુ છે એટલે દૂરથી જ કે જતા રહો, પાછા મોકલી દે. પણ સારું હમણાં તો બહુ આવે છે, ખબર નહીં ભગવાન આવે એવું વિચારતા છે કે આ સંતોએ બહુ તપ કર્યું ને આગળ, હાલો દો આવે સંતોને. પણ કહેવાનો અર્થ એ છે કે એવા વિષયો તો બહુ આવે, સંતો પાસે આ બધું જ આવે. અને તમે સંતો ભેગા રહો ને એટલે તમે હજુ તો દાદા નીચે હો, ઉપર આવો એટલે તમને ખબર પડે કે ઓહો કેટલું બધું હોય. તમને દઈએ છે થોડું એમાંથી અને થોડું બાંધી દઈએ છે, પણ એટલું બધું છે, એટલું બધું છે આ રિદ્ધિઓ સિદ્ધિઓ. આની તો કોઈ પાર જ નથી પદાર્થોનો. તો અમારે અહીં રોજ આ ભગત આશીષભાઈ થાકી જાય કે ના બાપા આ નહીં પચે, પ્રસાદી દઈએ તો ના પચે, ક્યાંથી પચે, બધું હાઈ થઈ જાય, કોલેસ્ટ્રોલ ને સુગર બધું હાઈ થઈ જાય ઓટોમેટિક જ. 80 વર્ષ ને 90 વર્ષ જીવવાનો હોય ને 70 વર્ષે મહારાજ લેવા પધારી જાય, એટલી રિદ્ધિઓ સિદ્ધિઓને આ બધા ઢગલા થાય. સંતો હોય ત્યાં બધું આવે. અને ભગવાન જો સિદ્ધિઓને છૂટ દે તો સંતો પાસે અત્યારે જ ભોગો આવીને તૂટી પડે. આ તો છે તો માપના છે, જો ભગવાને રોકી રાખ્યા છે, ભગવાને કૃપા કરીને રોકી રાખ્યા છે, બાકી તો ઢગલો થાય. તમે જોવો ભક્તોને કેવું પડે, ફોન કર્યા વિના એક પણ વસ્તુ લાવતા નહીં, કેટલી વખત ટોકવું પડે, કેટલી વખત. હમણાં જ એક દિવસ કથામાં વાત કરી ત્યાં જ ભગત આવ્યા, સ્વામી તમે હમણાં વાત કરી પણ હું તો લઈ આવ્યો હતો, તો શું કરવું હવે, હું મૂકી દો, લાવ્યા તાવે શું કરવાના, મૂકો. એટલો ઢગલો થાય. જો તેની પરીક્ષા કરવી હોય તો તેને હું કોઈ એક દિવસ દેખાડીશ. મહારાજ કે અમારા સાધુ પાસે તો બહુ સિદ્ધિઓ આવે, અને તમારે પરીક્ષા કરવી હોય તો હરિભક્તોને કે, આ બધી હરિભક્તોને વાતો કરે છે, હું તમને જણાવીશ. જ્યારે આવું શ્રીહરિએ કહ્યું ત્યારે હરિભક્તોને તે વાત માન્યામાં ન આવી.
કારણ કે સંતો દાળને રોટલા જમતા હોય. હવે માન્યામાં ના આવી આ વાત કે હવે સંતોને કોઈ દિવસ દાળ રોટલા જમતા સિવાય કાંઈ જોયું નથી, ક્યાંથી હોય? એ જમાનામાં તો નહોતું ને. આજે તો હવે આ જ દાળ રોટલા જેવું થઈ ગયું. એ જમાનાની અંદર જુદી રીતિઓ સીધી હતી, આજે જુદી થાય. અને આજ કરતાં હવે વર્ષો પછી કાંઈક બીજી થઈ જશે. રીતિઓ સીધીઓ આપવાનું બધું બદલી નાખે એનું. એ તો સંતો સાદું જમતા એટલે કહે છે કે આ વાત અમને સાચી નથી લાગતી. તમે કહો સંતો હોય ત્યાં લાડવાના વરસાદ થાય કે એમ થાય. રોગના સ્વામી છે ને આપણે બાલમુકુંદાસ સ્વામી, માળિયા ગામની અંદર બેઠેલા હતા. માળિયા ગામની અંદર સ્વામી બેઠેલ, માળીલા ગામે બેઠા હતા. અને ત્યાં આગળ સ્વામી વાતો કરતા હતા કે ભગવાન છે ને એ તો પોતાના સંતોને ભક્તો માટે લાડવાના વરસાદ કરે, ભગવાન તો એવા છે. અને એ દિવસે એ સભામાં એક વાળંદ બેઠો હતો, એ થોડો બોલકનો હતો. એના મિત્રની રસોઈ હતી, તે રોટલા નળદની દાળની રસોઈ, ગરીબ હતો એ. એટલે જેવો હોય એવી સંતો રસોઈ લે ને ભગવાનના ભગતની, તો રોટલો ને દાળ એની રસોઈ. ઓલો વાળંદ કે સ્વામી જો તમારા ભગવાન સાચા હોય તો લાડવા તમને ખવડાવે કે આજ બપોરે. એમાં રુગનાથપુરના અર્જન ભગત હતા. એ અર્જન ભગતને પેલું નહીં મહારાજ લેવા આવ્યા હતા અને પછી દીકરીના ખેતર પરથી વિમાન કાઢ્યું ને ભગતને આસક્તિ થઈ કે આરું આ દીકરીના ખેતરનું હું કોઈ સાચવાવાળો નથી. અને એ વાસનાની ગંધના કારણે મહારાજ પાછા મૂકી ગયા. ભગત જાગ્યા અને ભગતને થયું કે મારે હારી આ ગંધ તો કાઢવી જ પડશે. તે ગંધ નીકળે ક્યાંથી? કંઈ ઘેર બેઠા આંખ બંધ કરે ગંધ નીકળે? આવા મોટા હતા તોય કે સાધુ પાસે જવું પડશે, ગંધ તો સાધુ કાઢશે. કયા સાધુ કાઢે એવા છે? તો કે બાલ મુકુંદાસ સ્વામી છે. એ ગુણાદાન સ્વામીના કૃપાપાત્ર હતા અર્જન બાપા વેકરિયાએ. એ ગુણાદિતાન સ્વામીના કૃપાપાત્ર હતા તોય આવી ગંધ આવી, સ્વામીની વાતો સાંભળી હતી તોય. તો કે ચાલો બાલ મુકુંદાસ સ્વામી પાસે. તે સ્વામી પાસે છે ને દૂધમાં સેવ અને દૂધમાં પાકના લાડુ બનાવીને ભગત નીકળ્યા. અને આ વાળંદ અહીં સભામાં બોલ્યો કે સ્વામી આજ બપોર તમને ભગવાન લાડવા જમાડે ને તો તમારા ભગવાન સાચા. સ્વામી કે ભગવાન તો અક્ષરધામનું અમૃત પીરશે એવા છે, તું હું મારા લાડવાની અંદર કે વાત કરે? સ્વામી આમ બોલ્યા. સ્વામી કે લાડવાની હું વાત કરે, ભગવાન તો અમૃત પીરશે છે મૂર્તિનું. એટલે સ્વામી એની વાતને થોડી આમ દબાવી દીધી. પણ એમાં અર્જન ભગત આવ્યા અને અર્જન ભગત આવીને આમ પેલા પોટલા મૂક્યા બે. સ્વામી કે ભગત ગંધ કાઢવા આવ્યા? સીધું સ્વામીએ કીધું, ભગત સમજી ગયા કે સ્વામીને મારી વાતની ખબર પડી ગઈ છે. અંતર્યામી રૂપે સ્વામી બોલ્યા. અને પછી સ્વામી કે આ શું લાવ્યા છો? સ્વામી આ દૂધમાં સેવ લાવ્યો છું, એ મારા સ્વામી કાલે જમાડજો. પણ આ પાકના લાડુ છે મારા સ્વામી, થાળ અત્યારે થાળનો ટાઈમ છે, થાળ ધરાય છે, લાડુ ધરાવી દો સ્વામી. બપોર સંતો લાડવા જમ્યા અને એ લાડુ ત્યાં ધરાવ્યા ને સ્વામીએ પેલા વાળંદ બાજુ જોયું, કેમ લાગ્યું અમારા મહારાજ? કે તો ઓલો પગમાં પડ્યો, સ્વામી માફ કરજો. રિદ્ધિઓ સિદ્ધિઓ ભગવાનના સંતો પાસે આવીને રહેતી હોય. ભુજવાળા ઘનશ્યામજી અને સ્વામી, હેરો મંદિર લંડનનું, એની અંદર ભૂકંપ વખતે સ્વામી ત્યાં આગળ ભૂકંપ માટે ફાળો ઉઘરાવા આવેલા. હવે મોટા સંતો એ જોડી લઈને ફરે, એ શું આપણી પાસે એની પાસે નથી એટલે આપણી પાસે આવે છે? એની પાસે ભગવાનરૂપી ધન છે. જેની પાસે મૂર્તિરૂપી ધન હોય ને, ચિંતામણી હોય ને, આ દુનિયાની કોઈ વસ્તુ અશક્ય નથી. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીનું જે ધારે એ બધું જ થઈ શકે. છતાં પણ ભગવાનના મહાપુરુષો આપણા જેવા સામાન્ય પાસે આવીને જોડી ફેલાવે છે ને એમ કહે છે કે મારે આ ગરીબનું આ કાર્ય કરવું છે, મારે આ સદાવ્રતનું આ કાર્ય કરવું છે, મારે આ મંદિરનું કાર્ય કરવું છે, મારે આ કાર્ય કરવું છે, મહારાજની ઈચ્છા છે, તમે આમાં તમારું યોગદાન આપો. એ નહીં આપણી પાસે માગવા માટે તો અણહમજુના, જેના મગજ બગડેલા છે ને હડેલા છે, જેને શાસ્ત્રની ખબર નથી, એવા લોકો એવું માને છે કે આ સાધુ માગે છે. એ સાધુ એવા જે મોટા પુરુષો જેને પોતા માટે કશું જ કરવું નથી, જેને પોતાના શરીરના સુખની ક્યારેય પરવા કરી નથી, જેને પોતે કોઈ વિષયને ભોગવવા નથી, એવા મહાપુરુષોની વાત કરું છું. બધા માટે આ વસ્તુ લાગુ પડતી નથી. પરંતુ જેને નિજી સ્વાર્થ બિલકુલ નથી અને જેને પરમાત્માનું કાર્ય અને જીવના કલ્યાણનું કાર્ય કરવું છે, એવા મોટા પુરુષ જ્યારે જોડી ફેલાવે છે, ન માનવું
કે આ મોટા પુરુષ એમની પાસે નથી ને મારી પાસે, હું આપું છું ને ઉપકાર કરું છું, ન માનવું કે માગે છે એ આપણા કલ્યાણને અર્થે આપણા લોભને છોડાવે છે, આપણું કોઈક જગ્યાએ સારી જગ્યાએ વપરાય એટલે લે છે. સ્વામી પા જ્યારે ભુજના એ ભૂકંપ માટે સ્વામી જ્યારે ફાળો લેવા આવ્યા ત્યારે બધા લખાવ્યું, કોઈ કીધું 5,000 પાઉન્ડ, કોઈ કીધા 10,000 પાઉન્ડ, એ સભા જ આખી ભરેલી. એ છે ને કચ્છની અંદર તો આખી રીત જ જુદી છે. એ લોકો કચ્છની અંદર જ કચ્છથી સંતો આવે તો એના મોટા સંતો હોય અને કચ્છના ભક્તો હોય, મંદિર ભરાઈને બેઠું હોય તો ત્યાં એવું નહીં, ફાળો આમ જાહેરમાં સ્વામી કે આ કાર્ય છે બોલો, હવ હવ રીતે બોલો ને બધા બોલવાય માંડે, એમાં કોઈને કાંઈ થાય નહીં. એ બધું જાજુ આપણા સમાજને હોપ્યું કે આમ કેમ આમ કેમ આમ કેમ, તરત એનાથી જે થાય એ સેવા કરે. પછી બધાએ ફાળો લખાવીને જતા રહ્યા ને, પછી સ્વામી પાસે 2-4 હરિભક્તો બેઠા હતા, મને વિરસદના અરુણભાઈ અમીન એમને મને વાત કરેલી, સ્વામી અમે બેઠા હતા ત્યાં, સ્વામી એવું બોલ્યા, 3-4 જ અમે હતા, 2-3 કચ્છી હતા અને અમે 2-3 કે આ બાજુ વિરસદ બાજુના બેઠા હતા, અને સ્વામી એવું બોલ્યા કે આ રિદ્ધિયો સિદ્ધિયો તો પગમાં આવીને આંટા મારે છે પણ લાત મારીને ઠેલીએ છે, અને તમારા બધાએ હરિભક્તોનું સારું થાય ને એટલે જોડી ફેલાવીએ છીએ, કે નહીં તો સોનાનો વરસાદ મહારાજ કરે, એ રિદ્ધિયો સિદ્ધિઓ એટલી સેવામાં ઊભી છે સ્વામી કે, પણ એને ઠેલીએ છે કે ઠેલીએ છે ઠેલીએ છે. આમ સ્વામી બોલ્યા, આ મોટાની સ્થિતિ શું ખબર પડે જગતને. સ્વામીએ 4-5 જણા આગળ આ વાત કરી, આખી સભાન વાત ના કરી, એ 4-5 જણા આગળ વાત કરી, અને ઓલા ભગતે મને વાત કરી કે સ્વામી આ મોટા પુરુષો કેવા બોલો, પણ તોય અખ્તર ડાયો હોય ને એ તો આ વાતને સાંભળીને શું કે, સ્વામીએ તો ગોઠવી દીધું, એવું હોય તો કરી લેતા હોય તો વરસાદ, આ અખ્તર ડાયાનું કામ. વચનામૃતમાં જેને કીધું ને ગંગાનું પાણી ને ઘરનું પાણી બે હરખું, મા બેન દીકરી ને પરનેલી સ્ત્રી બે હરખી, આ બધા અખ્તર ડાયાઓ. એવા જે અખ્તર ડાયા હોય એને તો કાંઈ આ મોટાની વાતે ના સમજાય, અને મોટાની વાત પચે નહીં, મોટાની સ્થિતિની વાતે ના પચે, એ તો અખ્તર ડાયો છે. એને કોઈ દિવસ સત્સંગના મૂલ્યો ન સમજાય, એને ક્યારેય સત્સંગની અંદર શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજના મહાપુરુષો જે થઈ ગયા, જે છે, જે ભવિષ્યમાં હશે, જે ભગવાનના એકાંતિક ભક્તો થઈ ગયા છે અને હશે, એનો મહિમા અખ્તરડાયન નહીં સમજાય, એની સ્થિતિ અખ્તરડાયન નહીં સમજાય. અખ્તરડાયા માટે તો શ્રીજી મહારાજ કે એને તો બુદ્ધિનો ડોળ હોય, એને આ વાત કેમ સમજ્યામાં આવે. એટલે આ બધાએ હરિભક્તો હતા ને એને વાત મહારાજે કરી તોય ગળા હેઠે ના ઉતરી. અહીં લખ્યું હરિભક્તોને એ વાત માન્યામાં ન આવી. આપણને થાય મહારાજ કે તો અમને મનાઈ જાય, ઘણા નથી અખ્તરડાયો, તમે ભગવાન કે તમને ક્યાં વાંધો છે, ભગવાન કે તમે માની લઈએ. ઘણા તો એવું કે આ વચનામૃત છે તો વચનામૃત એ સંતોએ લખ્યું ને કે, એટલે જ્યાં જ્યાં કંઈ સંતની વાત આવે કાંઈ આવે તો લખ્યું કોને, કે આખરે જ મુક્તાન સ્વામી ગોપાલ સ્વામી જ લખ્યું ને. આ અખ્તરડાયો આવો વિચાર જેને આવે એ અખ્તરડાયો. અહીં આગળ મહારાજે વાત કરી તો પણ હરિભક્તોને મનાય નથી. પછી તે જ દિવસે સાંજને સમયે ખૈયા ખત્રી તત્કાળ ઉતાવળા આવે, તો હરિભગત થઈ ગયા છે ને માંડવીના, એ તેઓ પોતાના શિષ્યોને સાથે લાવ્યા હતા, ગુરુ તો હતા જ એટલે ચેલાઓ પાછળ આવ્યા બધા. પછી સૌએ શ્રીહરિની આગળ હાથ જોડીને પ્રાર્થના કરી અને શ્રીહરિને કહ્યું, હે ગરીબ નિવાજ, આપ સાંભળો, અમે આપની પાસે હાથ જોડીને જે માગીએ તેને આજ આપ આપો. ખૈયા ખત્રીના જે 4 શિષ્યો હતા તેઓ તે વખતે બોલ્યા, હે મહારાજ, એક એક મહિના સુધી આપ અમારી અલગ અલગ રસોઈ લો, એક જ વ્યક્તિ એક મહિના સુધી રસોઈ આપે, અમે તો અપાર ગરીબ છીએ અને આપ તો અતિ સમર્થ પરમેશ્વર છો, અમે અમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે આપની આગળ અરજ કરીએ છીએ. તેમાં એકે કહ્યું, પ્રભુ એક મહિના સુધી કાયમ મારી મોતીચૂરની રસોઈ આપ કરાવો, એક મહિના સુધી મોતિયા લાડુ જમવાના, મજા પડી જાય ને દાદા, એક મહિના સુધી જમવાના, એક મહિના સુધી મોતીચૂરના લાડુની જ રસોઈ મારી, અતિ ગરીબ છીએ એમ કીધું. પણ એ ગરીબ કઈ રીતે, કે પ્રભુ તમે જે મળ્યા છો, તમારા જે આ સંતો મળ્યા છે એની આગળ અમારા કોઈ એવા પુણ્ય નથી કે તમે અમને મળો, પણ આવા મોટા તમે અમને મળી ગયા, અમે તમને મળવાની દૃષ્ટિએ ગરીબ છીએ. બાકી તો એવો ગરીબ હોય તો એક મહિના સુધી મોતીચૂરની રસોઈ દે ક્યાંથી. અને બીજાએ કહ્યું, એક મહિના સુધી રોજ મારા તરફથી બધા સંતોને જલેબી કરાવો. ત્રીજાએ કહ્યું, હે ભગવાન, એક માસ સુધી સંતોને મારા તરફથી બરફીની રસોઈ કરાવો.
અને ત્યારે ચોથાએ કહ્યું, દયાળુ, મારા તરફથી એક મહિના સુધી સંતોને માટે 70 ફેનીની રસોઈ કરાવો. આવી ગઈ ને રિદ્ધ્યો સિદ્ધ્યો, ઓલાને મનાતું નહોતું બધાયને. હાજે જ મહારાજે પરચો બતાવ્યો. પરમ દયાળુ શ્રીહરિએ તે સૌની વિનંતી સાંભળી અને પછી તરત હસવા લાગ્યા. તે તરત ચારમાંથી એક જણ 10 મણ જેટલા લાડુ લઈને આવ્યો. તરત એક જણો તો ઊભો થઈને લાડવા લઈ આવ્યો 10 મણ. પછી શ્રીહરિએ સંતોને પૂછ્યું, સંતો બોલો, તમારી શું ઈચ્છા છે? થવા દેવું 70 ફેની મોતીચૂર ને આ બધું થવા દેવું છે? મહિના સુધી જલેબી શું કરશું દાદા, બોલો, થવા દેવું છે? ત્યારે સંતોએ કહ્યું, પૂછવું પડે ને, અમારે ભેગા જંબાવાળાને પૂછવું પડે ને કે શું કરશું. ત્યારે સંતોએ કહ્યું, હે ધર્મકુમાર, જેમાં અમારું હિત રહ્યું હોય તેમ આપ કરો, અને આપ જ અમારા સાચા પરમ મિત્ર છો. અમે સર્વોત્તમ રસ તો આપના સ્વરૂપમાં જ માન્યો છે. શું આ સંતોની સમજણ, જો તો ખરા. આટલા બધા ભોગ સામેથી આવીને મળ્યા છે તો પણ આ પરમ પવિત્રો સાંખ્ય પવિત્ર સંતો સાંખ્ય વિચારના હિમાયતી પુરુષોત્તમની મૂર્તિ સિવાય ક્યાંય જેને આશક્તિ નથી એવા પરમ દયાળુ સંતો એવું બોલ્યા કે પ્રભુ તમે જ અમારા મિત્ર છો, અમારે તો તમારો રસ એ જ રસ છે, બીજો કોઈ રસ જ નથી. અમે તમારી મૂર્તિ સિવાય બીજા રસને ઈચ્છતા જ નથી પ્રભુ, તમે જેમ હિત લાગે એમ કરો. સંત કહે હોય હિત હમારા, તેસે કીજે ધર્મ કુમારા, પરમ મિત્ર હો તુમ હી હમારે, પરમ મિત્ર હો તુમ હી હમારે, પરમ રસ હમ તુમ મે ધારે, પરમ રસ હમ તુમ મે ધારે, સો રસ કી કબુ હોય ન હાનિ, એસો ઉતર તુમ કરો જાની, હરિજન કો કહે કહો તુમ સબ હે, તેહી વિદ કરે હમ અબહી. સંતોએ કીધું, પ્રભુ અમારે તમારી મૂર્તિનો રસ એ જ રસ છે, બીજો કોઈ રસ નથી. એ રસમાં ફરીને અમારે ક્યારેય નુકસાની ન થાય એમ આપ સમજીને ઉત્તર કરો. સંતોએ પોતાની મૂડી મૂર્તિ સિવાય કંઈ રાખ્યું નથી, અને આપણે બધાય મુમુક્ષુ છીએ, મોક્ષના માર્ગે હાલેલા છીએ, આપણે પણ મૂર્તિ સિવાય કોઈ મૂડી રાખવી ન જોઈએ, ન જ રાખવી જોઈએ. મહારાજને વારે વારે પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, તમે ભૂલાઈ જાઓ ને એવું આ લોકનું કશું જ દેતા નહીં, કશું જ દેતા નહીં. તમે મારાથી દૂર થઈ જાઓ, મારે તમને પ્રભુ ગોતવા નીકળવા પડે એવું મને તમે કાંઈ ના દેતા. હું ઈચ્છું તોય ન દેતા, મને કોઈ બીજા દેવા આવે તો પણ ન દેવા દેતા. આવી ભગવાનને રોજ પ્રાર્થના કરવી, એ ક્યારે થશે? એક વખતે મૂડી આપણા હાથમાં આવી જાય પછી થશે. સંતોએ કેવી મૂડી માની છે, આપણે શું મૂડી માની છે? આપણી મૂડી આપણે શું માન્યું છે? પંચ વિષયની આસક્તિ એ જો આપણી મૂડી હશે, આપણે ક્યારેય સુખી નહીં થઈએ. પણ રોજ મહારાજ આગળ આ સંતોની સમજણ, હે પ્રભુ એ રસમાં ક્યારેય નુકસાની ના થાય, એક આનાની નુકસાની પણ મૂર્તિના સુખમાં અમારે જોતી નથી. અમે તો તમારો મૂર્તિનો રસ એ જ અમારો રસ છે. પ્રભુ તમે વિચારીને ઉત્તર કરજો, અમે તમને સોંપ્યું, તમે અમારા પરમ મિત્ર છો, તમે પરમ મિત્ર છો પ્રભુ, તમે દૂર થાઓ એવું કાંઈ ના આપતા. એટલે જ પ્રેમાનંદ સ્વામીએ કહ્યું ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં, બીજું કાંઈ ન જોતું. આવું પ્રભુ પાસે માગવું તેમ આપ સમજીને ઉત્તર કરો. ત્યારે શ્રીહરિએ હરિભક્તોને કહ્યું, હવે તમે સૌ કહો તેમ અમે કરીએ. મહારાજે હરિભક્તો પર નાખ્યું, તમે કહો અમારા સાધુને તો અમારી મૂર્તિ સિવાય કંઈ જોતું નથી, એ લોકોએ તો રસ અમારામાં જ માન્યો છે, એટલે અમારા સિવાય એને બીજો રસ ખાવો નથી, એને અમારા મૂર્તિના રસમાં નુકસાની જોતી નથી, હવે તમે કહો શું કરીશું.
ત્યારે સૌ હરિભક્તો હાથ જોડીને કહ્યું, સૌ હરિભક્તોએ હાથ જોડીને કહ્યું, મહારાજ અમે જાણીએ છીએ આપણા હાથમાં જ સંતોની દોરી છે, પહેલાં આપે જે વચન કહ્યા હતા ત્યારે તે માનવામાં આવ્યા ન હતા, હવે અમે આપના બધા જ વચનોને સત્ય માનીએ છીએ. જે પ્રભુ તમે કીધું તું સિદ્ધિઓ આવે છે પણ મારા સાધુ ગ્રહણ નથી કરતા અથવા હું રોકી રાખું છું એ વાત અમને હવે સાચી લાગી, તેમાં એક તલ જેટલું લગાર પણ અસત્ય નથી, અમે તમને પ્રત્યક્ષ બહુનામી શ્રીહરિ માન્યા છે, માટે હે સ્વામી તમને જેમ ઈચ્છા આવે તેમ કરો, હવે આપ ચાહે તેવા ચરિત્ર કરો તો પણ અમને તમને અમે તમને મનુષ્ય જેવા નહીં જાણીએ. ભગવાનને મનુષ્ય જાણતા હતા, સંતોની આવી રીત જોઈને સામેના જીવની અંદર પ્રસ્થાપન થઈ ગયું કે શ્રીજી મહારાજ તો સ્વયં પરમાત્મા છે. સંતો જો તો ખરા, બોલ્યા વિના પોતાના વર્તનથી પણ જીવના હૃદયમાં પ્રસ્થાપિત કરી દેતા કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પરમ છે, પરમાત્મા છે, એના જેવા પરબ્રહ્મા પૃથ્વી પર આવ્યા નથી એવું સંતો પોતાના વર્તનથી પ્રસ્થાપિત કરતા. કારણ કે વર્તન જ વાતો કરે. કોઈ પણ વિચારક જેના સાધુ આવા હોય એ ભગવાન કેવા હોય, કેવા હોય? આપણા વર્તન તો એવા હોવા જ જોઈએ, અમારા તમારા એવા વર્તન હોવા જ જોઈએ કે આપણને કોઈ મળે, આપણને કોઈ અંગત રીતે જોવે, આપણને કોઈ હાલતા ચાલતા બેસતા ઉઠતા નાતા ધોતા હજારો પ્રકારથી તપાસે તો પણ એને એમ થાય કે જેના સાધુ જ આવા છે, જેના હરિભગત જ આવા છે એ પરમાત્મા કેવા હોય. આપણે વાતો દ્વારા અને વર્તન દ્વારા બે રીતે આપણને મળેલા મહારાજ એનું ગૌરવ આપણા જીવનથી ને આપણા વર્તનથી એ બીજા જીવની અંદર વધે એવો પ્રયત્ન કરીએ ને તો પણ આપણું જીવન મહારાજને ગમે એવું રહે. ત્યારે ખૈયા ખત્રીએ ખત્રીને શ્રીહરિએ કહ્યું, અહીંયા રસોઈનો તો કોઈ પાર નથી, પણ એક જ વ્યક્તિનું અન્ન રોજ મહિના સુધી ખાવું એ ત્યાગી માટે સારી રીત ના કહેવાય, તે તો કુરીતિ છે. ત્યાગીની વૃત્તિ તો માધુકરી છે, તેમાં ક્યારેય કોઈ જાતનું બંધન કહેવાય નહીં. ત્યાગી તો માધુકરી, ભિક્ષાવૃત્તિ કરવાવાળા. એટલે એક જણનું જ રોજ ખાવાનું પછી ત્યાગીને બંધન થાય કે મારા ભગત બહુ હેતવાળા, બહુ અમારા વિશે હેત, રોજ મોતીચૂરની રસોઈ, એટલે એ પ્રોબ્લેમ થાય. અંતેના 19માં મહારાજે અમને કીધું, અને રોજ બધું થોડું થોડું બધી જગ્યાએથી ભિક્ષા લે તો બધાનું સારું થાય, બધાનું ઉપયોગમાં આવે. અક્ષરધામના મુક્ત હોય તે પણ જો લેશ માત્ર વચન લોપે તો તેનું મુક્તપણું નાશ પામે છે ને તેના અંતરમાં ક્લેશ થાય છે. અક્ષરધામના મુક્ત હોય મહારાજ કે, અને જો વચન લોપે તો એને પણ હૃદયમાં ક્લેશ થાય છે. આવી મહારાજ જો ઘણી વાત કરે છે, એ વાતને આપણે આવતીકાલ સાંભળશું. અહીંયા આગળ હરિચરિત્રનો સાગરના આ તરંગની 24 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે